નમસ્કાર, શ્રી સત્ય સાંઈ લક્ષ્મીમાં વિદ્યાર્થી હું પ્રિયંકા બાગલે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી વિષયની અંદર છઠ્ઠો ચેપ્ટર જે છે તત્વોના અલગનના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો તેની આજે આગળ ચર્ચા કરીએ. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે અયસ્કનું સંકેન્દ્રણ જે છે જેની અંદર જલીય પ્રક્ષાલન અને ચુંબકીય અલગીકરણ જે છે એ પદ્ધતિનો અભ્યાસ કરી ગયા. હવે આપણે આ વિડિયોની અંદર ફીણ ફ્લાવન પદ્ધતિ અને નિક્ષાલન જે છે એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, શરૂઆત કરીએ ફીણ ફ્લાવન પદ્ધતિ. ફીણ ફ્લાવન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો જ્યારે ગેંગ કળો સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે, સલ્ફાઇડ યુક્ત અયસ્કમાંથી ગેંગ કળોને દૂર કરવા માટે ફીણ ફ્લાવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સલ્ફર યુક્ત જે અયસ્ક છે તેમાંથી સલ્ફાઇડ જે છે એને આપણે અલગ કરવાનું છે અને તેમાંથી ગેંગના કણો છે તેને આપણે દૂર કરવાના છે. તો ગેંગ સલ્ફાઇડ યુક્ત અયસ્કમાંથી ગેંગના કણોને દૂર કરવા માટે ફીણ ફ્લાવન પદ્ધતિ છે તે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો ફીણ ફ્લાવન પદ્ધતિ જે છે મિત્રો, તેની અંદર આપણે પહેલા એની આકૃતિ જોઈ લઈએ. ફીણ ફ્લાવન પદ્ધતિની અંદર એક પાત્ર લેવામાં આવે છે. આ પાત્રની અંદર પહેલા પાણી અને અયસ્ક જે છે એ અયસ્કનું નિલંબન જે છે એને આ પાત્રમાં રાખવામાં આવે છે. ત્યારબાદ અહીંયાથી અયસ્ક વત્તા તેલ આ બંનેનું નિલંબન જે છે એને આમાંથી પસાર કરવામાં આવે છે. અહીં ઉપરની સાઈડ મિત્રો, ઉપરથી નીચેની તરફ ઘૂમતું પેનલ રાખવામાં આવે છે. અહીંયા એક પેનલ હોય છે જે સતત ઘૂમતું રહે છે. ઘૂમતું પેનલ અહીંયા જે છે એ પેનલના પાંખિયા આવેલા હોય છે. આ પાંખિયા જે છે એ ગોળ ગોળ ફરતા હોય છે અને અહીંયાથી હવા જે છે એ આ દ્રાવણની અંદર દાખલ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર હવે શું થશે? તો ખાસ ધ્યાન આપજો મિત્રો, અહીંથી આપણે આ જે ફીણ ફ્લાવન પદ્ધતિ છે એની અંદર આ પદ્ધતિ દરમિયાન તેમાં સંગ્રાહકો અને સ્થાયી કારકો ઉમેરવામાં આવે છે. સંગ્રાહકો અને સ્થાયી કારકો એમાં સંગ્રાહકો તરીકે પાઇન ઓઇલ, બીજું છે સેન્થેટ અને ફેટી એસિડ જેવા સંયોજનો ઉમેરવામાં આવે છે અને સ્થાયી કારકો તરીકે એની અંદર એનિલીન, સંગ્રાહકો અને સ્થાયી કારકો ઉમેરવામાં આવે છે. આ બધું ઉમેર્યા પછી આવી રીતે એક પાત્રની અંદર લઈ લેવામાં આવે. પાત્રમાં લીધા પછી મિત્રો શું થશે? તો આ પેન્ડલ જે છે સતત ઘૂમતું રહે છે અને સતત ઘૂમતું રહેવાને કારણે શું થશે? પેન્ડલ ઘૂમે છે જેથી અંદરથી જે હવા છે એ આ નળી મારફતે આ પ્રક્રિયા મિશ્રણની અંદર દાખલ થશે અને અહીંથી તમે જે અયસ્ક અને તેલનું મિશ્રણ નાખો છો એ જે છે એ આ નીચે જે રહેલી અયસ્ક અને તેલનું જે મિશ્રણ છે એ આ પેન્ડલ દ્વારા સતત ઘૂમતું રહે છે. હવે મિત્રો શું થશે? તો આની અંદર અયસ્કના કણો જે છે એ તેલ વડે ભીંજાય છે. આપણે આમાં જે તેલ ઉમેરીએ છીએ તેના વડે ભીંજાય છે. જ્યારે ગેંગના કણો, ગેંગ એટલે કે અશુદ્ધિના કણો જે છે એ પાણી વડે ભીંજાય છે. પાણી વડે ભીંજાયેલા હોવાને કારણે ત્યાં પાણીમાં રહી જશે અને જે તેલ વડે ભીંજાય છે કણો તે કણો આ પેન્ડલ ઘૂમતું હોવાને કારણે તેમાં ફીણ ઉત્પન્ન થશે અને આ ફીણ જે છે એ હલકું હોવાને કારણે પાત્રમાં ઉપરની તરફ આવી જાય છે. હવે આ ફીણ જે છે મિત્રો એ પાત્રમાં ઉપરની તરફ આવી જાય છે તો એને પાત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ તે ફીણને સૂકવવામાં આવે છે અને તેમાંથી અયસ્કને સંકેન્દ્રિત કરેલી અયસ્ક જે છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. મિત્રો, ખૂબ જ સરળ છે.
ખાસ ધ્યાન રાખજો, આની અંદર આ લખવું ખૂબ જ જરૂરી છે કે પહેલા તો પાણીમાં અયસ્કનું નિલંબન લેવામાં આવે છે, ત્યારબાદ તેમાં સંગ્રાહકો તરીકે પાઇનોઇન ઝેન્થર અથવા તો ફેસિટી એસિડ ઉમેરવામાં આવે છે અને સ્થાયી ધારકો તરીકે એનિલિન અને ક્રેસોલ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તમારે આકૃતિ ડ્રો કરવાની રહેશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘૂમતું પેન્ડલ જે છે એ સતત ઘૂમતું હોવાને કારણે તેમાં રહેલું પેન્ડલ જે છે સતત ઘૂમતું રહે છે, જેના કારણે હવા જે છે એ પ્રક્રિયા મિશ્રણમાં દાખલ થાય છે અને પ્રક્રિયા મિશ્રણમાં હવા દાખલ થતી હોવાને કારણે તેલ સાથે ભીંજાયેલી જે અયસ્ક છે તેમાંથી ફીણ ઉત્પન્ન થાય છે અને આ ફીણ જે છે હલકું હોવાને કારણે પાત્રમાં ઉપરની તરફ આવી જાય છે અને ગેંગના જે કણો છે એટલે કે અશુદ્ધિઓ જે છે પાણી વડે ભીંજાયેલ છે અને તે ખૂબ જ ભારે હોવાને કારણે વજનમાં ભારે હોવાને કારણે પાત્રમાં રહી જાય છે. હવે આ જે ફીણ છે તેની અંદર આપણી અયસ્ક તેની અંદર આપણી ધાતુ રહેલી છે, જેને હવે આપણે એને બહાર કાઢી લેવાની છે. ત્યારબાદ તેને સૂકવવામાં આવે છે અને તેમાંથી સંકેન્દ્રિત અયસ્ક જે છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષામાં તમને પૂછાય કે નીચેના પૈકી કયા સંગ્રાહકો છે, નીચેના પૈકી કયા ચુંબક ફીણ પ્લવન પદ્ધતિ દરમિયાન વપરાતા સંગ્રાહકો છે એમ કરીને તમને ઓપ્શન 4 આપેલા હશે. તો એ પ્રમાણે તમારે સંગ્રાહકો અને સ્થાયી કારકો તરીકે કયા પદાર્થો યુઝ થાય છે તે તમારે ખાસ આમાં યાદ રાખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જ પદ્ધતિની અંદર બે પ્રકારના સલ્ફાઇડ ધરાવતી ધાતુઓ જે છે એને પણ અલગ કરી શકાય છે, પરંતુ તેને અલગ કરવા માટે તેમાં અવનમક ઉમેરવામાં આવે છે, જેમાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કે ZnS અને PbS ધરાવતી ધાતુઓ, ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડ ધરાવતી આ બે ધાતુઓ છે, તો તેને પણ આ ફીણ પ્લવન પદ્ધતિથી અલગ કરી શકાય છે. આ પદ્ધતિ દરમિયાન શું કરવામાં આવે તો આની જે અયસ્ક છે એ અયસ્કની અંદર અવનમક NaCl NaCl જે છે એ ઉમેરવામાં આવે છે અને આ NaCl ને ઉમેર્યા પછી જ્યારે તમે આ પ્રકારે ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે PbS જે છે એ PbS NaCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને એ ફીણ દ્વારા બહાર નીકળી જશે. જ્યારે ZnS જે છે એ NaCl સાથે પ્રક્રિયા કરતો નથી, જેથી આ પ્રક્રિયા મિશ્રણમાં રહી જશે. તો આમ આપણે બે સલ્ફાઇડવાળી જે ધાતુઓ છે તેને પણ આપણે અલગ કરી શકીએ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા. તો મિત્રો, અહીંયા આપણી આ ફીણ પ્લવન પદ્ધતિ છે પૂર્ણ થાય છે. હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો કે નિક્ષાલન એટલે શું. નિક્ષાલન જે છે મિત્રો, તો જ્યારે કોઈ અયસ્ક જે છે એ કોઈ દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે નિક્ષાલન પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લેવાય, તો જ્યારે કોઈ પણ અયસ્ક એ કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હશે તો તે સમયે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આપણે બે ટોપિક ભણવાના છીએ, બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમનું નિક્ષાલન અને અન્ય એના ઉદાહરણો છે તે આપણે આના ઉપરથી જોવાના છે. તો શરૂઆત કરીએ મિત્રો બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમનું નિક્ષાલન. બોક્સાઇડ જે છે મિત્રો એ એલ્યુમિનિયમ મેળવવા માટેની ખૂબ જ મહત્વની કાચી ધાતુ એટલે કે અયસ્ક છે. આ બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ જે છે સૌથી વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો બોક્સાઇડમાંથી એલ્યુમિનિયાનું નિષ્કર્ષણ, એલ્યુમિનિયા એટલે કે Al2O3, એનું આપણે નિષ્કર્ષ નિક્ષાલન કરવાનું છે. તો આ બોક્સાઇડ જે છે મિત્રો, એ બોક્સાઇડની અંદર ગેંગ કણોમાં SiO2 એટલે કે સિલિકોન ઓક્સાઇડ, ત્યારબાદ આયર્ન ઓક્સાઇડ અને ટિટાનિયમ ઓક્સાઇડ TiO2, તો આવી અશુદ્ધિઓ તેની અંદર રહેલી હોય છે. તો તેમાં શું કરવામાં આવે મિત્રો, તો સૌથી પહેલા બોક્સાઇડ જે છે એ બોક્સાઇડને સાંદ્ર NaOH સાથે મિશ્ર સાંદ્ર NaOH અને પાણી સાથે મિશ્ર કરીને 473 કેલ્વિન તાપમાનથી 523 કેલ્વિન તાપમાન સુધી અને 35-36 બાર દબાણે તેને ગરમ કરવામાં આવે છે તો સોડિયમ એલ્યુમિનેટ બને છે. આ સોડિયમ એલ્યુમિનેટ જે છે તેના પરથી પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે પસાર કરવામાં આવે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ એલ્યુમિનેટ જે છે તેમાંથી Al2O3 XH2O એટલે કે એલ્યુમિના જે છે એ પાણી સ્વરૂપે છૂટું પડશે અને તેની સાથે સોડિયમ હાઇડ્રોજન કાર્બન એટલે કે NaHCO3 જે છે એ પણ છૂટો પડશે. હવે જે પ્રાપ્ત થયેલો આપણો એલ્યુમિના છે જે પાણીમાં મિશ્રિત છે,
તો એ H2O3 × X2O14 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે છે તો તેમાંથી પાણી જે છે એ દૂર થાય છે અને શુદ્ધ એલ્યુમિના જે છે એ આપણને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ બોક્સાઇડમાંથી એલ્યુમિનાનું નિક્સાલનની વાત. પરંતુ મિત્રો આપણે આ જે એલ્યુમિનામાં બોક્સાઇડમાંથી એલ્યુમિનાનું નિસ્કાસન છે તો તેની અંદર આપણે રાસાયણિક સમીકરણ જે છે એ લખવાના ખૂબ જ મહત્વના છે, એના જ માર્ક્સ છે. તો આપણે જોઈ લઈએ કે આની અંદર રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય. તો બોક્સાઇડમાંથી એલ્યુમિનાનું નિષ્કાસન, બોક્સાઇડ એની અંદર કઈ ધાતુ રહેલી છે તો કે Al2O3. તો Al2O3 એટલે કે બોક્સાઇડ જે છે એ સોલિડ સ્વરૂપે હશે. તો સાંદ્ર NaOH કયા NaOH લેવાનું છે તો કે સાંદ્ર NaOH જે કયા સ્વરૂપે હશે, એકવેસ સ્વરૂપે પ્લસ પાણી એટલે કે H2O. આ પાણી જે છે કેમ હશે તો કે લિક્વિડ હશે. આ દરેક જે છે આ ત્રણે ત્રણ એકબીજા મિશ્ર કરીને તેને 427 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે, સોરી 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સોડિયમ એલ્યુમિનેટ એટલે કે NaAlOH4 એકવેસ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હવે આ સોડિયમ એલ્યુમિનેટ જે છે વિદ્યાર્થી મિત્રો, આ સોડિયમ એલ્યુમિનેટ ઉપરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે છે NaAnOH4 એકવેસ, એના ઉપરથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે પસાર કરવામાં આવે છે. તો પ્રક્રિયાને પરિણામે Al2O3 × XH2O પ્રાપ્ત થાય છે પ્લસ NaHCO3 જે છે એ પ્રાપ્ત થશે. હવે અહીં પ્રાપ્ત થયેલો એલ્યુમિનિયમ Al2O3 × XH2O એને 1470 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી Al2O3 જે છે સોલિડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને XH2O એ ગેસ સ્વરૂપે છૂટો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ નિષ્કર્ષણ માટેના ત્રણ સમીકરણો જે છે તમારે લખવાના રહેશે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો કે આ ત્રણ સમીકરણ જે છે એ હજી સંતુલિત નથી. આપણે તો જે વાક્ય બોલી ગયા ને કે બોક્સાઇડ છે તેને સાંદ્ર NaOH સાથે અને પાણી સાથે 473 થી 523 કેલ્વિન તાપમાને 35 થી 36 બાર દબાણે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે સોડિયમ એલ્યુમિનેટ બને છે. ત્યારબાદ એક રાસાયણિક પ્રક્રિયા લખવાની રહેશે. હવે આ બનેલા સોડિયમ એલ્યુમિનેટ ઉપરથી કાર્બન ડાયોક્સાઈડ વાયુ પસાર કરવામાં આવે તો Al2O3 × XH2O અને સોડિયમ હાઇડ્રોજન કાર્બન એટલે કે NaHCO3 જે છે એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આ રાસાયણિક સમીકરણ લખવાનું રહેશે. ત્યાર પછી પ્રાપ્ત થયેલા Al2O3 × XH2O જે છે તેને 1470 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો Al2O3 એટલે કે એલ્યુમિના જે છે શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને પાણી જે છે ગેસ સ્વરૂપે દૂર થાય છે. તો આ ત્રણ સમીકરણ મિત્રો આવી રીતે તમારે લખાય છે. ત્યાર પછી તેમાં તમારે હવે આ સમીકરણને સંતુલિત કરવાના છે. તો આ સમીકરણને હવે સંતુલિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. સમીકરણને સંતુલિત કરવા માટે આપણે Al2 કેટલા છે એલ્યુમિનિયમ તો કે 2 છે, આપણે આને 2 વડે ગુણી નાખીશું બરાબર છે. તો આને 2 વડે ગુણ્યા તો એને પણ કેટલા જોઈએ આપણને 2 વડે, એટલે અહીંયા તો એક જ છે તો એને પણ આપણે 2 વડે ગુણીએ. હવે OH જે છે તો કેટલા થયા તો 4 × 8 બરાબર, અહીંયા O3 છે અહીંયા OH 2 3 4 5 ને અહીંયા 1, તો આને કેટલા વડે ગુણવું પડશે 6 7 ને 8 જોઈએ ને આપણને ઓક્સિજન. ખાસ ધ્યાન આપજો અહીંયા તો અહીંયા ઓક્સિજન કેટલા છે 3, અહીંયા કેટલા છે 2, 3 ને 2 5. આપણને કેટલા ઓક્સિજન જોઈએ છે મિત્રો ખાસ જોજો, O4 2 8 આપણને જોઈએ. તો 5 થઈ ગયા તો બાકી કેટલા ઓક્સિજન અહીંથી જોઈએ છે આપણને તો કે 3 6 7 અને 8 એટલે ઓક્સિજન સેટ થઈ ગયા. હવે જો હાઇડ્રોજન નવું લખ્યું સેટ છે તો 2 હાઇડ્રોજન અને 3 2 6 6 ને 2 8
અહીંયા છે આ તો કે 4 4 2 8 તો હવે આ સમીકરણ જે છે સંતુલિત છે ત્યાર પછી નીચેનું સમીકરણ જો વિદ્યાર્થી મિત્રો તો 2 NaNOH 4 તો તમારે અહીંયા પણ 2 જ લેવો પડશે 2 NaNOH 4 તો B મળી CO2 ના યુઝ થશે તો બે મોલેક્યુલ CO2 ના યુઝ થશે તો NaHCO3 જે છે એ પણ કેટલા મોલેક્યુલ મળશે બે મોલેક્યુલ મળશે હવે વિદ્યાર્થી મિત્રો આ જે A2O3 છે એટલે X2O તેને એ જ પ્રમાણે પહેલા લખીશું 1470 A2O3 અને XH2O છે પ્રાપ્ત થશે તો આ સમીકરણ જે છે સંતુલિત જ છે આ મિત્રો આપણો અહીંયા બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમનું નિસ્તરણ છે તે આ સમીકરણ છે અહીંયા પૂર્ણ થાય છે હવે એના અન્ય ઉદાહરણો જોઈએ અન્ય ઉદાહરણની અંદર મિત્રો આપણે ગોલ્ડ એટલે કે સિલ્વર અને ચાંદી જે છે એની વાત કરવાના છે સિલ્વર અને ચાંદીને તેની અયસ્કમાંથી દૂર કરવા માટે તેની અંદર NaCl અથવા તો KCl એટલે કે સાયનાઇડ જે છે તે ઉમેરવામાં આવે છે અને તેમાંથી તેનું નિક્ષાલન જે છે કરવામાં આવે છે તો કેવી રીતે થશે તો તેની રાસાયણિક પ્રક્રિયા મિત્રો જોઈ લઈએ તો એની સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા મિત્રો આ પ્રમાણે આપેલી છે અહીં અંદર ફક્ત તમારે રાસાયણિક પ્રક્રિયા જ લખવાની છે તો જોઈ લો એમાં પહેલું છે M M એટલે કે મેટલ જે સિલ્વર અને ગોલ્ડ બે પૈકી કોઈ એક હશે પ્લસ આપણે શું ઉમેરવાના છે અંદર તો કે સાયનાઇડ તો CN માઇનસ પ્લસ H2O પ્લસ ઓક્સિજન મેટલ ની અંદર સાયનાઇડ જે છે ઉમેરશું ત્યાર પછી પાણી અને ઓક્સિજન જે છે એની અંદર ઉમેરવામાં આવે છે તો પ્રક્રિયાને પરિણામે શું પ્રાપ્ત થશે તો પ્રક્રિયાને પરિણામે મિત્રો તમને 4 M C N 2 માઇનસ જે છે પ્રાપ્ત થશે અને આ MCN2 માઇનસ છે તો M C N 2 માઇનસ એની ઝિંક સાથે આ એક્વિયસ હશે ઝિંક જે છે એ સોલિડ છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ZN છે મેટલનું સ્થાન લઈ લે શું બનાવશે ZN CN 4 પ્લસ M જે છે એટલે મેટલ જે છે મિત્રો તે 2 M એ છૂટી પડશે અહીંયા 4 નહીં આવશે જે તો આપણે સમીકરણ સંતુલિત કરવાનું બાકી છે તો સમીકરણ સંતુલિત કરીએ મિત્રો 4m બને છે તો અહીંયા m કેટલા હશે 4 હશે સાયનાઇડ CN2 4 2 8 તો અહીંયા કેટલા હશે 8CN માઇનસ જે કયા સ્વરૂપે હશે એક્વિયસ આ કયા સ્વરૂપે હશે સોલિડ આ કયા સ્વરૂપે હશે લિક્વિડ અને આ ગેસીયસ સ્વરૂપે આ જે પ્રાપ્ત થશે તે એક્વિયસ સ્વરૂપે હવે જુઓ પાણી અને O2 જે છે એ તો બાય પ્રોડક્ટ તરીકે બહાર નીકળી જશે NCN2 માઇનસ ZN તો ZNCN4 અને 2M જે છે પ્રાપ્ત થાય છે તો 2M છે તો અહીંયા કેટલા વડે ગુણ પડશે 2 વડે ગુણ પડશે તો જ ZN આ CN2 તો 2 2 4 તો ZNCN4 જે છે આપણે પ્રાપ્ત થશે ZNCN4 માઇનસ 2 ની ઉપર માઇનસ જે છે બરાબર છે તો મિત્રો આ પ્રમાણે અહીંયા M જે છે M બરાબર શું હશે તો સિલ્વર અને ગોલ્ડ આ બંને આની અંદર હશે મિત્રો આ રાસાયણિક સમીકરણ જે છે એને લખીને ખાસ યાદ કરજો પરીક્ષાની અંદર આ રાસાયણિક સમીકરણ જે છે પૂછાય છે તો આ જ વસ્તુ જે છે આપણને પાછળ પણ કામ લાગવાની છે આ જ બેઠા સમીકરણ આપણે પાછળ કોઈ મુદ્દો છે તેમાં પણ આવે છે તો આ સમીકરણ તમે અહીંથી જ મોડે કરી લેજો તમને પાછળથી પ્રોબ્લેમ નહીં થાય મિત્રો ખાસ આ સમીકરણ રાસાયણિક સમીકરણ જે છે લખીને જ મોડે કરજો તો જ તમને યાદ રહેશે નહીં તો નહીં યાદ રહે એનું ખાસ ધ્યાન રાખજો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ટોપિક જે છે પૂર્ણ થાય છે તો એની અંદર ફીણ પછી તમારે હોમવર્ક કરવાનું છે હોમવર્ક લખી લો ફીણ પ્લવન પદ્ધતિ સમજાવો આકૃતિ જરૂરી આકૃતિ તમારે આમાં ડ્રો કરવાની છે નિક્ષાલન એટલે શું પહેલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન છે ત્રીજો બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમનું નિક્ષાલન સમજાવો રાસાયણિક
समीकरण सहित समझा। त्यार बाद निक्षालनना अन्य उदाहरण थी समझा। तो आ चार प्रश्न है मित्रों, आ चार चार प्रश्न जवाब अपने हमने જોઈ ગયા છે। આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે તમારી નોટની અંદર લખવાના છે અને મૂળે કરવાના રહેશે। થેન્ક યુ।